हेलो मित्रों, वन मीडिया चैनल और रमणीक चारोलियाना आप सबने नमस्कार। मित्रों, अपनी समक्ष एक अद्भुत कॉन्सेप्ट लेने आयो छूं। जो तमने अमारो कॉन्सेप्ट गमे तो आ कॉन्सेप्ट में कॉमेंट करवानुं चूकता नहीं, कारण के कॉमेंट करशो तो मने खबर पड़शे कि मारो वीडियो तमने केवो लाग्यो, गम्यो के न गम्यो। अने हाँ, तमारी पासे कोई सत्य घटना अने रियल स्टोरी होय तो कॉमेंट में जरूर लखजो। जो मने अनुकूल आवशे अने मने पसंद आवशे तो एनो वीडियो बनावी अने आपनी समक्ष रजू करीश। अने हाँ, अमारी चेनलना आ वीडियो जो तमने गमता होय तो लाइक करो, शेर करो अने सब्सक्राइब करो, अने बाजू में जे लाल बटन आवे एने दबावानुं चूकता नहीं, कारण के अमारो वन मीडिया चेनलनो वीडियो पहेलो अपलोड थाय एटले नोटिफिकेशन तमने सीधो मळे अने पहेलो ज वीडियो तमे जोई शकशो। तो लाल बटन दबावानुं भूलता नहीं। जय माताजी, धन्यवाद। क्या गई? पानी लाय। કેમ મોટું બગાડે? પાણી પી લ્યો. બોલ તો શું તકલીફ થઈ ગઈ તને? તકલીફ તો હોય ને, એકનો જ દીકરો અને ભાઈને હોશિયાર હતો એટલે હું વિદેશ મોકલી દેવાનો. આખા ગામના છોકરા ભણે છે, આપણો હું નવી નવાઈ નો ભણ્યો, ભણેલો ગણેલો છે, કે અહીંથી નહીં નોકરી કરવા નતો જવાતો, શેરમાં ક્યાં ઘૂસે? ગામના છોકરા ભણે છે ને, આપણો દીકરો ભણે છે, હાથી ઘોડા નો ફેર છે. આપણો દીકરો જેટલો હોશિયાર છે એટલો ગામમાં કોઈનો છોકરો હોશિયાર છે. અને આપણા ભગલા ને પરદેશ ભણવાનો શોખ છે તો જવા દે ને. અને એ આગળ આવશે ને તો આપણું આખું કુટુંબ આગળ આવી જાય. જરાક લાંબુ વિચાર, આપણે તો એકલું પડ્યું રહેવાનું ને. આયા એ ગાંડી હાવ નથી વયે જવાનો, અને ભણી ગણીને હોશિયાર થઈ જાય ને એટલે પાછો આવતો રહે. ભલે વાંધો નહીં, તમને બાપ દીકરાને સારું લાગે કરો, મારું ક્યાં કોઈ દી હાલવા દીધું છે? બોલાવે જાય પાણી કરતો દાદે. બા, તમે મારી ઉપાધિ કરો, મેં એમ કહું છું. કયો ને બાપુજી? બેટા, તારે મળું થતું ને તો હવે તું જા. હાલો બા, હું જાઉં. મને બા ખબર જ છે, વિદેશ માં બધું માપે માપે જાળવાનું હોય. બેટા, ઉપાધિ તો થાય ને, કોઈ દીરેઢો નથી મૂક્યો. સારું હાલો. અને જો તમે મોઢું પાડી નાખો માં. ગાંડી હિંમત રાખ ને, દીકરો પરદેશ જાય છે તો ને રહેવા નથી, કે ભણવા ગયો છે. મેં તને હતર વાર કીધું. પ્લેન આપણો ભાગો એમાં આવી છે. અરે તું તો આવી ના આવી રહી. હવે હાલ, હવે ઘર માં તો વયો ગયો પરદેશ. આપણે ઘણી વાર બસ માં જાય છે, બાયણા જ ન હોય કે બસ માં. હે ભગવાન, પરિવાર નું કલ્યાણ કરજે. ફોન બેટા પગલા નો. હા બેટા પગલા. હલો બાપુજી. હા બેટા, કેમ છે તને? બસ સારું. હા, તમને કેમ છે? બસ હાઈ ક્લાસ છે. બોલ બોલ, મારા બાને કેમ છે? એને સારું છે, બજાર માં ગઈ છે. હું તમને બાપુજી શું કેતો હતો? હા હા બોલ ને. કઈ વાંધો નહી બેટા, પૈસા ની તો વ્યવસ્થા હું કરી દઉં છું. બરોબર થઈ ગયા હે ને બાપુજી વ્યવસ્થા? હા, તને નોકરી તો મળી જાય ને બેટા. હા, પૈસા ભરો ને તરત મને નોકરી મળી જાય. કઈ વાંધો નહી બેટા, હું પૈસા ની વ્યવસ્થા કરી દઉં છું. ઓકે. હા ભલે. ભગવાન, પગલા નો ફોન આવ્યો.
કાપી નાખો છે હોય હોય પછી તરત જ એમ કીધું કે મારી માં ક્યાં ગઈ. મેં કીધું બજાર માં ગઈ હતી. દીકરાને બહુ યાદ આવતી લગાડી દો ફોન પાછી વાત કરે કામ ના હોય. જો એને સરસ મજાની નોકરી મળી ગઈ છે. નોકરી મળી ગઈ છે પણ થોડું કામ કરવું પડશે આપણે. એને છે ને નોકરીમાં ડોનેશન આપવાનું છે. એટલે નોકરી મોટી નોકરી લેવી હોય ને એટલે અમુક ટકા પૈસા આપવા પડે. તો 50 લાખ ની જરૂર છે. તો આપડી ખેતીવાડી વેચી નાખી તો. અરે અરે ખેતીવાડી વેચી નાખશું, આપણા બાપ દાદા નું વહાવેલું વેચી નાખશું, એવી નોકરી ની ક્યાં જરૂર છે? હું એમ કહું છું છોકરો તો ગયો, આ મિલકત જાય. નોકરી કરશે તો ઈ ની 50 વીઘા આપણને લઈ દે હે. ડબલ કરી હે એટલે એવડી મોટી નોકરી જડવાની હે. એકરા થી વધારે કઈ છે આપણે? એમને નોકરી એવડી બધી જડશે? નોકરી મળશે ગામ જોતું રહી જાય. તમને રાઈત હોય તો રિંગ વાગી પણ ઉપાડ્યો નહીં આજ સમયના ની વાત છે. અને તમે અંદરોંદર દુખી થાવશો ને મને કહેતા નથી. પણ કેમ ફોન લાગતો ને? ક્યારેક લાગે છે તો ઉપાડતો નથી. મને ઓ ખબર હોય ઢોકળો થોડો સેક જઈને જોઈ આવીને તપાસ કરી આવી. કોણ જાણે પરદેશની હવા કદાચ આપણા પગલાને નજરે ના આવો. મારો દીકરો એવો નથી, એવો અવગુણ વાળો નથી. મારો દીકરો સંસ્કારી છે પણ નવરો નહી હોય. કેતો તો મોટી નોકરી જઈડી છે એટલે નવરો નહી હોય. હવે હોશિયાર થઈ ગઈ વિચુ તું. હવે હોશિયાર થઈ ગઈ. અત્યાર સુધી હું તને હિંમત દેતો હતો પણ હવે તને હિંમત દેતા તો આવડી ગઈ હો. કેમ એમ બોલો છો? હું તમને હિંમત નથી દેતી. હું એમ કઉ છું નવરો નહી હોય. સારું હવે તમે હાલો અંદર તો હાલો. સારું તું જા અંદર, હું અહીં બેઠું. મને ખબર છે ભગલા ના બાપુ કે તમે રાઈટ દે દી દીકરાની વ્યાધીમાં જંખો છો પણ તમારી આયુર્વેદ હું ઢીલી પડી જઈશ તો બેયનું હું થાય એટલે આ કલેજા માથે પાણો રાખીને મારે તમને હિંમત દેવી પડે છે. તમને હિંમત દેવી પડે છે. બીજો હા કાય એટલા બધા રાજી થઈ ગયા? ભગલો આવે છે? અરે ગાંડી ભગલો નથી આવે એમ, ઘરમાં લક્ષ્મી આવે એમ છે. લક્ષ્મી એટલે ભગલો પૈસા મોકલે છે? મારી વાત તો તું કોઈ દી સમજી જ નહીં. હું ભગલા ની હગાઈ નક્કી કરી આવ્યો અને આપણા કરતા પણ સુખી ને પૈસા વાળા છે ને એવા તો એને સસરા મળ્યા. જેતપુર ની બાજુમાં જ ગામ છે અને બહુ સુખી અને એટલા આબરુ વાળા છે ને. અને છોકરી તો ડાય એટલી છે ને. મેં દીકરી ને જોઈ ને તેમ થયું કે આપડા ઘર ને લાયક જ છે. ભગલા ને ફોન કરો. આવી જાહે ને મારે નિરાય. નથી ઉપાડતો, કઈ કામ માં આવશે તારે? હા બિસાડો નવરો ન હોય ને. સારું છે લે બધું ઠેકાણે થઈ જાય. છોકરો ફોન ન ઉપાડે. 7-8 મહિના થયા આ એનો બાપ અડધો થઈ ગયો. કાપી નાખે છે.
ઉપાડ્યો મારા દીકરા તું ક્યાં છો મારા પેટ તું આજ હાથ હાથ મહિના ત્યાં ફોન નથી ઉપાડતો બાપુ પગલા ફોન લાગ્યો ચાલો રાઈટ પેલા તાર બા ભાઈ રે વાત કર લે કે દુ ના મું જાય ગયા છે બેટા પગલા બાપુજી હું કરે છે બેટા તું ત્યાં બસ શાંતિ તો કયો ખુશી ની વાત છે તારા માટે અમે છે ને તારી હકાઈ નક્કી કરી નાખી છે અને તું ઘરે ઘર ટિકિટ લઈ લે તું અહીંયા આવી જાય એટલે તારા લગ્ન કરી નાખી મારા દીકરા બાપુજી હકાઈ ની વાત રેવા દેજો કેમ બાપુજી અમે પૂછવાની કોઈ વાત જ ન હોય મને ગમે મારું આપણા પગલા ને વિદેશ ની હવા લાગી ગઈ વીજળી એને કહ્યું ખબર પડશે ને એટલે આપડે ગામ માં ક્યાંય આયલા જવા નહીં રે હવે બગાલા બાપુ એક વાર તમે મને તો કયો હું છું છે શું વાત કરું આપણા સમાજ માં મોટા મોટો ઇજ્જતદાર માણસ એની દીકરી અરે આપણા પગલા નો હક પણ નક્કી કર્યું અને પગલા એ પગલા એ પગલા એને પરદેશ માં કોઈ છોકરી અરે લગ્ન કરી લે અરે અરે આપણે પૈસા જીવન રેવાથી કેટલા સપના આપણે જોયા હતા કે આપણા દીકરા ની જાન જોડશું ગામ આખું જોતું રહી જાય આપડે કઈ ખોટું કર્યું એવું લાગે છે દીકરા ની મમતા ના ગાંડા ઘેલા થઈ ગયા પૈસા ખાઈ સાવ દીકરા ની મકલું માથે પૈસા મોકલા આપણા દોરા માથે તૂડ પડી ગઈ બેઠા થાવ ભાઈ બેઠા થાવ દૂધ પી લો થોડું દૂધ હવે દૂધ નથી પીવું ચકલા દીચા ખાધું નથી દૂધ પી લો આલો એ પૈડો રેવા મેળ આવશે એટલે દૂધ પી તો શું થાય હાડા થઈ જાય શું થાય હવે હાજું નથી ખાવું મારે બીજી મગજ મારી કરવામાં પી લ્યો હવે મારે જેવું નથી ઠારી નાખ્યું તો થોડી ખાંડ નાખી છે પી જાવ બધું મારે ખાટલે નથી પડ્યું રહે એનું બાવડું જાલી સોરે મૂકી દઉં ઘડીક સોરે ફાફલા વાર બે કો મને રૂ થાય હવે સોરે નથી જવું મારે અત્યાર સુધી આપણા પગલા ની મેં મોટી મોટી કરી છે ને પછી મેં તમને કીધું નઈ મેં એટલી વાત કરી લીધી મેં કીધું તું કે તાર બા ફૂરતા છે પછી ફોન કર્યું તો ઉપાડ દે એટલે કદાચ ઉપાડ લે નહીં ઉપાડે નહીં ઉપાડે કઈ છે રે હાલો ભગવાન બે આવે બે દીકરો આવશે મારો દીકરો આવશે તમે મૂંઢા માં આવતો હશે
મમ્મી પપ્પા હે મોમ ડેડ યે હો કેસે આ કોણ છે એટલે બેગ મમ્મી પપ્પા એટલે ન્યા એવું બોલે ન્યા આપણે સમજી લે પણ બેટા તું મારો ફોન કેમ નતો ઉપાડતો એ કે બાપુજી ન્યા ફોન ઉપાડવાનો ટાઈમ જ ન હોય આયલા જતા ને કોકરે ભટકાય તો સોરી કરી નીકળી જવાનું હોય તબી ફેન ઇઝ નોટ અવેલેબલ હો કેસે પંખો નથી પંખો છે અંદર અંદર રહે તે બટા હોય જા અંદર રહે બાપુજીને મજા આવતી ને બહાર ફોન રાખો ભાઈ અંદર રહી જા છોકરા તો કેવા ઉભા થઈ ગયા હાવ સારું થઈ ગયું આને કોઈ કેટલા ભાભો માંદો હશે હે નકર છ સાત મહિના થયા નહોતા ખાતા નહોતા પાણી પીતા નહીં ક્યાંય જવું દીકરાનું મોટું ત્રણ દી થયા જોયું ને એમાં તો બધી બીમારી વેગી પણ હવે મને ખબર પડી કે આ ડોહાને બીમારી નહોતી દીકરાની માયા હતી આ દીકરાનો વિયોગ છે ને એ બીમારી હતી એને કઈ વાંધો નહીં હવે આની શોખવટ મારે ભગલા હેરત કરવી છે કઈ નહીં શું એકલી એકલી બોલે કઈ નહીં હવે વાત ગાડી ન થઈ જતી એ ભગા એ બાબા આવો હોવ ને તું ને બે આ તો બા બોલાવે બા બોલાવે બટા આજે એક વાત કરીશ મારા દીકરા યો ને તું ગયા પછી તાર બાપુજીની હાલત હાવ ખરાબ હતી ખાવા પીવાનું બધું ધીમે ધીમે મૂકવા માંડ્યા હતા પણ આ ત્રણ દી થયા મારા દીકરા તું આવી ગયો ને એટલે તારા બાપ ને બધો મંદવાડ વહી ગયો તારા બાપ ને દીકરા કોઈ બીમારી નથી એને તારી માયા છે એટલે બટા અમને જીવતા રહેવા દેવાય ને મારા દીકરા તો કા તમે અહીંયા રોકાઈ જાઓ અને કા અમને તમે ત્યાં ભેગા લઈ જાઓ પણ હવે અમે એકલા નહીં રહી બટા અમે એકલા નહીં રહી નો 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 ઈ વસ્તુ પોસિબલ જ નથી અમે આઈના એટમોસ્ફિયરમાં ના રહી શકી અને તમે અમારા ભેગા ત્યાં ના રહી હા બેટા આવડો મોટો મે આને કર્યો ત્યાં સુધી તો હું એના ભેગી રહી તો હવે હું કેમ ન રહી હગો બીકોઝ તમારી લાઈફ અને અમારી લાઈફ બહુ ત્યાં અલગ છે અને અમે અહીંયા નો સેટઅપ થઈ શકીએ અને તમે ત્યાં સેટઅપ ના થઈ શકો એટલે તારો છેલ્લો જવાબ હું છે બેટા એટલે અમારા ભેગા તમે નહીં અને તમારા ભેગા અમે નહીં કાઈ વાંધો નહીં બેટા અને પેલા તે ઘણા જવાબ દીધા એમાં હું પૂરો ન સમજી હતી પણ આ તારા છેલ્લા જવાબમાં હું સમજી ગઈ કે તમે અમને ભેગા રાખવા માંગતા નથી બટા હોવે તો એનો જવાબ દઈ દીધો પણ તારો જવાબ હું છે બટા બા તમે ને અમારા ભેગા સેટ ન થયા ગો અરે વાહ બટા વાહ અમે ન્યા સેટ ન થઈ હગી પણ નીકળા કાણી તોડીને ભેગું કરીને ભણાવ્યો ભણાવી ગણાવી શેરમાં મોકલો બાપ દાદા નું હતું વેસી નોકરીએ ન્યા ચડાવ્યો તયે તું એના ભેગી સેટ થઈશો ને હવે કાલ સવારે આવેલી અમને એમ કે છે કે તમે ન્યા સેટ ન થાવ તો કાઈ નહીં બટા વયા જાવ તમે આતે વયા જાવ મૂકી દો અમને અમારા ભરો હે એકબીજાની અતવારે જિંદગી કાઢી લાગતો તમે વયા પર નીકળા કાઈ ન કરતો કાઈ નહીં પણ એટલું યાદ રાખજે કે અમે બે માંથી એક મરી જાય ને એટલે તને સમાચાર આવે ને કે તારી માં કે તારો બાપ મરી ગયા તેની બધા આ તારા મા બાપ ને કાંધો દેવા ભોગી દાજે એટલે તારી ફરજ તેની નિભાવી લેજે નકર દુનિયામાં કોઈ મા બાપ છે ને આવા દીકરા ઉપર ભરોસો નહીં કરે હેલો એવરીવન હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરી અને મારો આ વિડીયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
હલો મિત્રો, ઓછું ભાવેશ ભંડારી જોવા વિડીયો તમને ગમે તમારા વિડીયો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, ઓછું ધનસુ ભંડારી ઉર્ફે વિજળી તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. Yeah.